હિંમતનગરથી જામનગર જવા માટે મિત્રો કેટલી બસો છે અને ક્યાં થઈને નીકળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે. તો ખાસ નોંધ મિત્રો, આ એપ્લિકેશન પણ તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. કયું એપ્લિકેશન છે, શું એપ્લિકેશનનું નામ છે એની પણ તમને ખાસ માહિતી વિડીયોમાં મળી રહેશે. અને વધુ કોઈ પણ એસટી બસની રૂટની તમારે માહિતી મેળવી છે તો દરેક રૂટની વિડીયો આપણી ચેનલમાં બનાવેલી છે. તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. હિંમતનગરથી જામનગર જવા માટે કઈ કઈ બસો આપણને મળવાની છે. તો પહેલા નંબરની બસ છે મિત્રો હિંમતનગરથી જામનગર એક્સપ્રેસ. તો કેટલા વાગે મિત્રો નીકળે છે, ક્યાં થઈને નીકળે છે એ જોઈએ. તો 12:33 હિંમતનગરથી નીકળે છે 12:33. તો ચિલોડા તમને મળશે 1:27. અમદાવાદ તમને મળશે 1:57. પાલડી અમદાવાદ 2:00. નહેરુનગર અમદાવાદ એ પણ 2:00. સરખેજ અમદાવાદ 2:04. બાગોદરા ચોકડી 2:10. બાગોદરા 2:10. લીંબડી 3:54. રાજકોટ 5:58. ધ્રોલ 6:46. અને જામનગર તમને 9:22 રાત્રે મિત્રો પહોંચાડી દેશે. તો બીજા નંબરની છે મિત્રો ઈડરથી જામનગર એક્સપ્રેસ. કેટલા વાગે મિત્રો નીકળે છે ઈડરથી 4:15. જે હિંમતનગર તમને મિત્રો મળશે 4:45. અમદાવાદ 6:30. રાજકોટ 9:30. અને જામનગર 3:00 મિત્રો તમને તે પહોંચાડી દેશે. ત્રીજા નંબરની બસ છે મિત્રો ભિલોડાથી જામનગર સ્લીપર. કેટલા વાગે નીકળે છે ભિલોડાથી 6:45 સાંજે નીકળે છે. જે હિંમતનગર મિત્રો તમને મળશે 7:45. મોતીપુરા 7:50. પ્રોંતેજ હાઈવે 8:15. ચિલોડા 8:45. કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ 9:35. અમદાવાદ 9:45. પારડી અમદાવાદ 9:55. નહેરુનગર અમદાવાદ 10:05. ઉજાલા સર્કલ અમદાવાદ 10:35. સરખેજ અમદાવાદ 10:45. બાગોદરા 11:05. લીંબડી 11:40. સાયલા 12:10. તો ચોટીલા 12:40. ચોટીલા હાઈવે 12:45. રાજકોટ 2:20. અને પોરબંદર 2:55. ને ધ્રોલ 3:40. અને જામનગર 5:05 તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે. તો આગળની મિત્રો વાત કરીએ અંબાજી જામનગર વાયા હિંમતનગર સ્લીપર. અંબાજીથી સાંજે 8:00 મિત્રો નીકળે છે. જે ખેડપ્રમાણ તમને મળશે 9:20. ઈડર તમને મળશે 9:45. હિંમતનગર તમને મળશે 10:20. પ્રાંતિજ હાઈવે તમને મળશે 11:30. અમદાવાદ તમને મળશે 12:30. પારડી અમદાવાદ 12:45 મળશે. નહેરુનગર અમદાવાદ 1:00 મળશે. સરખેજ અમદાવાદ 1:20 મળશે. બાગોદરા 1:45 મળશે. લીંબડી હાઈવે 2:53. ચોટીલા હાઈવે 4:55. રાજકોટ 5:40 મળશે. પડધરી 6:40. ધ્રોલ 7:15. અને જામનગર 7:50 તમને મિત્રો મળશે. અને મિત્રો વાત કરીએ એપ્લિકેશનની, તો એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે, જેની અંદર આ બધી માહિતી તમને મળી રહેશે. કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી છે તો ખાસ આપણી ચેનલમાં જઈને તમે દરેક વિડીયો જોઈ શકો છો. દરેક રૂટના વિડીયો છે અને કોમેન્ટ પણ કરજો, તો એના વિશે પણ આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરશું મિત્રો.